હેલો ફ્રેન્ડ્સ, બિઝી બ્રેન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું આપની સાથે મસાલેદાર, ટેસ્ટી અને પૌષ્ટિક મગનું શાક કેવી રીતે બનાવવું તેની રેસીપી શેર કરવાની છું. મગ પ્રોટીનથી ભરપૂર હોય છે અને અઠવાડિયામાં એકાદ દિવસ દરેકના ઘરે બનતા પણ હોય છે. તો ચાલો મસાલેદાર રસાવાળું મગનું શાક કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ. સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડિયોની અપડેટ્સ આપને સૌથી પહેલા મળે. સૌથી પહેલા તો મગને સાફ કરી લઈશું. પાણીથી તેને 2-3 વખત ધોઈ લઈશું અને ગરમ પાણીમાં 1/2 કલાક માટે પલાળી દઈશું જેથી કરીને તે ઝડપથી ચડી જાય. અડધો કલાક પછી આ મગને કુકરમાં લઈ લઈશું પાણી સાથે જ. તેમાં 1 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન હળદર પાવડર નાખીને 4 સિટી વાગે ત્યાં સુધી ગેસ ઉપર ચડવી દઈશું. મગ ચડી જાય એટલે ગેસને બંધ કરી કુકર ઠંડુ થવા દઈશું અને ત્યાં સુધી બાકીની સામગ્રી તૈયાર કરી લઈશું. લીલા મરચા, ટામેટા, આદુ અને લસણની કળીઓ લઈ લઈશું. અન્ય મસાલા લીધા છે જે તમને આગળ વિડીયોમાં તેમજ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે. ગરમ મસાલો, 1 લીંબુનો રસ તેમજ ઝીણી સમારેલી કોથમીર લઈ લઈશું. 1 મિક્સર જાર લઈ લઈશું, તેમાં લસણ અને આદુને ક્રશ કરી લઈશું. એની પેસ્ટ તૈયાર કરી લીધી છે. ટામેટાને સમારી દઈશું અને તેમાં લીલા મરચાં પણ એડ કરી દઈશું. તેને ક્રશ કરીને ટોમેટોની પ્યુરી તૈયાર કરી દઈશું. એક કડાઈ લઈ લઈશું અને તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું રાઈ. રાઈ ફૂટી જાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરીશું. તેમાં ઉમેરીશું લાલ સૂકા મરચા. તમાલપત્ર ઉમેરીશું. 2 લીલા મરચા જે લાંબા ઊભા સમારી દીધા છે. લવિંગ, આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને ગરમ તેલમાં એને સારી રીતે સાંતળી દઈશું. આ સંતળાય ત્યાં સુધી આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં થોડું મીઠું ઉમેરીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જેનાથી તીખાશ ઓછી આવશે અને કલર ખૂબ સરસ આવશે. થોડી હળદર ઉમેરીશું. ધાણાજીરું પાવડર લઈ લઈશું અને તેમાં થોડું પાણી ઉમેરી મસાલાનો ગોળ તૈયાર કરી દઈશું. મીઠું અને હળદર આપણે ચડવતી વખતે પણ નાખ્યું હતું એટલે એ માપ પ્રમાણે થોડું માપનું જ લઈશું. આ મસાલાની પેસ્ટ આપણે વઘારમાં ઉમેરી દેવાની છે. એડ કરી દઈશું એમાં. સહેજ હલાવી લઈશું જેથી મસાલા પણ ચડી જાય. તેમાં હવે એડ કરીશું મરચા અને ટોમેટોની પ્યુરી અને મીડિયમ ફ્લેમ ઉપર તેને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે અને જોઈ લઈશું ખોલીને. મગ સરસ રીતે બફાઈ ગયા છે અને તેલ પણ આ બાજુ છૂટું પડી ગયું છે. પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે આપણી. રસ આપણે મગને વઘારમાં ઉમેરી દઈશું અને તેમાં થોડું ગરમ પાણી ઉમેરીશું. મિક્સચર જારમાં આપણો જે રસો રહી ગયો હતો એમાં પણ પાણી એડ કરીને એ પાણીને પણ આપણે લઈ લઈશું. આ રીતે પાણી ઉમેરવાથી આપણા મગ રસાવાળા બને છે. પાણી ઉમેરીને ગેસને 5-1 મિનિટ સુધી
મીડિયમ ફ્લેમ પર થવા દઈશું જેથી મગ સરસ રીતે ચડી જાય। પાંચ એક મિનિટ પછી સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે। તમને જો આ સમયે ગળ્યું પસંદ હોય તો તેમાં થોડો ગોળ ઉમેરી શકો છો। ગુજરાતીઓ ગળ્યા મગ ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ગોળ એ બિલકુલ ઓપ્શનલ છે। મિક્સ કરી લઈશું, તેમાં ઉમેરીશું થોડો ગરમ મસાલો, એક લીંબુનો રસ ઉમેરીશું। ગળપણ અને ખટાશ હોવાને કારણે મગ ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। અને છેલ્લે તેમાં ધોયેલી કોથમીર એડ કરીશું અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। સર્વિંગ માટે તૈયાર છે આપણા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલેદાર રસાવાળા મગ। તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો અને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવો। કોથમીરથી અને ગાર્નિશ કરી લઈશું। તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરો। જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે મિત્રોનો આભાર। અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવો છો તો બીઝી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો। થેન્ક યુ। હલો ફ્રેન્ડ્સ, બીઝી પ્રિન્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને બાજરીના રોટલા કેવી રીતે બનાવવા તે શીખવવાની છું। બાજરીના રોટલા શિયાળા અને ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે અને બાજરી પૌષ્ટિક હોવાના કારણે તંદુરસ્તી માટે પણ ખૂબ સારી છે। રીંગણનું ભરથું, લીલું લસણ, અડદની દાળ અને ઘી ગોળ આ બધા સાથે પણ જો બાજરીનો રોટલો મળી જાય તો લિજ્જત ઓર વધી જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એક બાઉલમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં થોડું મીઠું નાખી તેને હલાવી દઈશું। ગેસ પર માટીની કલાડીને ગરમ કરવા મૂકી દઈશું। રોટલા બનાવવા માટે કલાડી ગરમ હોય તે ખાસ જરૂરી છે। એક પહોળા વાસણમાં બાજરીનો લોટ ચાળી લઈશું। આપણે એક વારમાં એક જ રોટલાનો લોટ તૈયાર કરવાનો છે। ચાળેલા લોટમાંથી બે ભાગ પાડી દઈશું। અને એક ભાગના લોટમાં મીઠાવાળું પાણી થોડું થોડું ઉમેરતા જઈશું। પાણી થોડું થોડું કરીને જ લોટમાં ઉમેરવાનું છે। રોટલાના લોટને જેટલો વધુ મસળાશે તેટલો જ રોટલો મીઠો બને છે। તમે જોઈ શકો છો કેવી રીતે લોટને મસળાઈ રહ્યો છે। રોટલાને હથેળીના નીચેના ભાગથી મસળવું જેથી તે સ્મૂધ બને અને સરસ રીતે ટીપતા પણ ફાવે। રોટલા શીખવાની શરૂઆત કરતા હો તો નાના રોટલાથી બનાવવાની શરૂઆત કરવાની છે। લોટને મસળતા સરસ ફાવે એટલે પહોળું વાસણ જ ઉપયોગમાં લેવાનું છે। લોટ સરસ રીતે મસળાઈ ગયો છે એટલે જરૂર પૂરતો લોટ લઈ તેનો ગોળો બનાવી લઈશું અને બે હથેળી વચ્ચે રાખી ગોળ ફેરવીશું। થોડો ટીપાઈ જાય એટલે કિનારી પર પાણી લગાવી કિનારીને પરફેક્ટ બનાવી લઈશું। રોટલાની શરૂઆતમાં હથેળીના નીચેના ભાગથી ટીપતા જવાનું છે અને ધીમે ધીમે આગળ ફેરવતા જવાનું છે। રોટલો થોડો મોટો થાય એટલે આંગળીઓથી મોટો કરવાનો છે। બધી બાજુથી સરખો થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। એક બાજુ જાડો કે એક બાજુ પાતળો ન થવો જોઈએ।
તૈયાર થઈ ગયો છે. હવે સરસ તપેલી કલાડીમાં હાથ વડે તેને સાચવીને મૂકી દઈશું. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. ઉપરની કિનારી થોડી કોરી થતી દેખાય એટલે તાવેતાની મદદથી આપણે ચારે બાજુથી ઉખાડી દઈશું અને હાથમાં લઈ બીજી બાજુ ફેરવીને શેકવા મૂકી દઈશું. બીજી બાજુ શેકાવા મૂકીએ ત્યાર પછી જ આપણે બીજો લોટ રોટલા માટે ઘડવાની તૈયારી કરવાની છે. ફરીથી જરૂર પૂરતું પાણી લઈ રોટલાનો લોટ સરસ રીતે મસળી લઈશું. રોટલાના લોટને સરસ રીતે મસળેલો હશે તો જ રોટલો વધુ સરસ બને છે. સાથે સાથે કલાડી પરના રોટલા ઉપર પણ ધ્યાન રાખતા રહેવાનું છે. અત્યારે ફક્ત આ લોટને મસળવાનો જ છે, અત્યારે હાલ તેને આપણે ટીપવાનો નથી. કલાડી પરનો રોટલો નીચેની બાજુએથી પણ શેકાઈ જાય એટલે આપણે તેને ઊંધો કરી દઈશું. રોટલાના લોટની ઉપરની કિનારી તેને ફરીથી સરસ રીતે ચડવી દઈશું. લોટ મસળાઈ ગયો છે. કલાડીના રોટલાને ઊંધો પાડ્યા પછી જ બીજા રોટલાને થેપવાની શરૂઆત કરવાની છે. બાજરીનો લોટ હાથમાં લઈ ગોળો વાળી દઈશું અને અગાઉ જે રીતે ટીપ્યો હતો તે જ રીતે ફરીથી ટીપી દઈશું. પહેલા હથેળીમાં એને ગોળ ગોળ ફેરવી દઈશું. કિનારીઓ ઉપર પાણી ફેરવી કિનારીઓને બાંધી દઈશું અને સરસ શેપ આપી દઈશું. હથેળીના નીચેના ભાગથી ટીપી દઈશું. અને થોડો મોટો થાય એટલે આંગળીઓની મદદથી એને થેપી દઈશું. કલાડા પરનો રોટલો શેકાઈને સરસ તૈયાર થઈ ગયો છે. હવે બીજો રોટલો પણ આ જ રીતે સરસ રીતે મૂકી દઈશું. બંને રોટલા પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ ઘી ચોપડી દઈશું. બાજરીના રોટલા બનાવવા બહુ સરળ છે, થોડી પ્રેક્ટિસ જરૂર માંગી લે છે, પરંતુ હાથ બેસી ગયા પછી ખૂબ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. તમે પણ બનાવો આ રીતે સરસ રોટલા અને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવો. તમને મારો આ વિડીયો ગમ્યો છે તો તેને લાઇક કરો, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.